नमस्कार, તમે નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું ચિંતન જોશી. સમાચાર જોતા પહેલા નજર કરીએ આજના ટોપ હેડલાઇન્સ પર. ગુરુ શિષ્યનો અજોડ પ્રેમ નહીં જોયો હોય, બીમાર ગુરુ શાળાએ ન આવી શકતા ભૂલકા ઘરે પહોંચી ગયા. પાલનપુરના મડાણાના આ દ્રશ્યો તમને ભાવુક કરી દેશે, જુઓ અમારો ખાસ અહેવાલ. ડીસામાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો. ધારાસભ્યની સતર્કતા અને પોલીસની સજાગતાથી ગણતરીના કલાકોમાં વિદર્મીને ઝડપી પાડ્યો. રાજકીય ઇશારે માર્ગની અન્ય જગ્યા પર માપણી કરાઈ હોવાના આક્ષેપો. દિયોદર સરદારપુરાથી રવેલ જૂના 2.5 કિલોમીટરનો માર્ગ મંજૂર થયો હોવા છતાં ના બનતા રજૂઆત. પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકામાં આજે કિરણબેન રાવલે વિધિવત રીતે પ્રમુખનો ચાર્જ સંભાળ્યો. છાપી પોલીસ સ્ટેશનની હદમાં દેશી બનાવટની બંદૂક સાથે એકની કરાઈ અટકાયત. તો હવે જોઈએ સમાચાર વિગતવાર. કળિયુગમાં ગુરુ શિષ્યનો લાગણી સભર સંબંધો ભાગ્યે જ જોવા મળે છે. આજના યુગમાં શિક્ષણ એક વ્યવસાય બનીને રહી ગયો છે. નથી શિક્ષકોમાં વિદ્યાર્થી પ્રત્યેની એવી ભાવના કે નથી વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે સન્માન. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક એવી ઘટના જોવા મળી છે કે જે જોઈને શિક્ષક અને વિદ્યાર્થીઓ બંને પ્રત્યે મનમાં પ્રેમ તો ઉપજશે, સાથે સાથે આંખો પણ ભીંજાઈ ઉઠશે. શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ભાવના અને પ્રેમ એટલો પ્રબળ છે કે ગુરુ એટલે કે શિક્ષકના અકસ્માત બાદ વિદ્યાર્થીઓ આંસુ સારતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આજના બાળકો શિક્ષક શાળામાં ન આવે તો રાજી થતા હોય છે, ચાલો ભણવું મટ્યું. પરંતુ અહીં તો સમગ્ર ઘટના આજના યુગમાં સતયુગના દર્શન કરાવી રહી છે, જ્યાં શિક્ષણની સાથે બાળકોને પ્રેમ આપનાર શિક્ષકના અકસ્માત થતા વિદ્યાર્થીઓએ ખબર કાઢવા ગયા અને આખું વાતાવરણ હૃદયદ્રાવક કરી મૂક્યું. શિક્ષણની સાથે બાળકોએ પ્રેમ આપનાર ઘટના અનેક શિક્ષકો માત્ર ઉદાહરણરૂપ. જો અમારો વિશેષ અહેવાલ ભવ ભવના લેખે મળ્યા ગુરુ. ઘરે લપસે ગયા હતા એટલે 15 ઓગસ્ટમાં પડી ગયા. મહિનાથી સ્કૂલ આવતા નથી. અમે એવી દુઆ કરો છો અમારા સાહેબ જલ્દી ઠીક થઈ જાય અને અમને ભણાવવા આવી જાય. કહેવાય છે ને કે શિક્ષણ કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઓર પ્રલય ઉડકી ગોદ મેં પલતે હૈ. શિક્ષણ આપીને છૂટી જવું એના કરતાં લાગણી સભર શિક્ષણ આપવું સારું. કારણ કે આ દ્રશ્ય છે મડાણા ગઢ ગામના. જો વાત કરવામાં આવે મડાણા શાળાની, તો શાળામાં 11 શિક્ષકો છે અને 450 બાળકો અભ્યાસ કરે છે. વિધિના લેખના આધારે શાળાના શિક્ષક એવા રાજેન્દ્ર સિંહને 15 ઓગસ્ટના દિવસે અકસ્માત થયો, જેમાં એમને 4 જેટલા ફ્રેક્ચર થયા, જેઓ હાલ ઘરે આરામ કરી રહ્યા છે. ગુરુની રજા પર રહેતા આ બાળકોને સમગ્ર ઘટનાની ખબર પડતા બાળકો પર આપ તૂટી પડ્યું. શાળા ચાલુ છે પણ બાળકોને ગુરુ વિના ફાવતો નથી અને ગુરુને બાળકો વિના ફાવતો નથી. પરિણામે અકસ્માત બાદ બાળકો ગુરુ માટે અને ગુરુ બાળકો માટે આંસુ સારી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ શું કહે છે ગુરુજી સમગ્ર ઘટનાને લઈ. 15 ઓગસ્ટના દિવસે બાથરૂમમાં લઈને બહાર નીકળ્યો અને લપસી પડ્યો. લપસી પડવાથી પગના થાપાના ભાગે 4 ફ્રેક્ચર થવાથી તરત મને પાલનપુર મોટી હોસ્પિટલમાં લઈ જઈ એડમિટ કર્યો. ત્યાં મારું ઓપરેશન થયું. ઓપરેશન કર્યા પછી સળિયા નાખ્યા, રજા આપી એટલે ઘરે આવ્યો તો મારા વર્ગના તમામ બાળકોને બીજા શિક્ષકોએ સૂચના આપી કે હવે તમારા સાહેબ હમણાં ભણાવવા આવશે નહીં. બાળકોને મારા વાગવાની જાણ થતો એ દિવસથી આ દિન સુધી લગભગ મારા વર્ગના તમામ બાળકો મારા ઘરે મારી મુલાકાત લે છે, અહીંયા આવી અને રડતા રહે છે. હું એમને સાંત્વના આપી પાછા મોકલું છું કે બેટા જલ્દીથી હું સાજો થઈ અને પરત થઈ જઈશ એવી ખાતરી આપી અને એમને રોજ હું શાળાએ પાછા મોકલું છું. એ સિવાય
दर शनि रवि बाळको ने मारी जोड़े एमनी मर्जी थी अहींया भणवा आवे छे। दिवसमां हूँ 2-3 कलाक शनि रवि बाळकोने मने थाय एटली हेल्प बाळकोने अभ्यास माटे करूँ छूं अने भगवान ने प्रार्थना करूँ कि मने जल्दी सारो करी दे तो हूँ मारा बाळको जोड़े परत जई शकूं। આમ તો શિક્ષક ના આવે તો શાળાએ બાળકો ખુશ થતા હોય છે, પણ આ મડાણા ગામની શાળાની વાત તો કંઈક અલગ જ છે। બાળકો દરરોજ સાંજે અને ગુરુ સવારે ગુરુજીના ઘરે જાય છે, સમાચાર લે છે અને વહાલા ગુરુ પાસે શિક્ષણ પણ લે છે। જ્યારે ગુરુ શિષ્ય મળે ત્યારે બંનેના આંખમાંથી આંસુ સરે છે। કૃષ્ણ સુદામાના મિલાપની ઘટના આ બાળકો અને ગુરુ વચ્ચે સર્જાય છે। બાળકોની સાથે વાત કરતા, બાળકોને માથે હાથ ફેરવતા તેમજ બાળકો ગુરુ સાથે વાત કરતા ચૌધેર આંસુ સારતા જોવા મળે છે। આ ઘટના 1-2 દિવસ માટેની નથી, પણ સતત અવિરત છે। આમ તો બાળકો માટે મા બાપને રુદન સારતા અનેક કિસ્સાઓ છે, પણ જ્યારે પોતાના વહાલ સોયા બાળકો માટે આંસુ સારતો કિસ્સો કદાચ આ કળયુગમાં પ્રથમ હોઈ શકે, ત્યારે ગુરુ વિશ્યા લાડકા બાળકો શું કહે છે આવો સાંભળીએ। અમારા સાહેબ 15 ઓગસ્ટના દિવસે પડી ગયા હતા લપસાઈને, એટલે મહિનાથી સ્કૂલમાં આવતા નથી। અમે 5મા ધોરણના બાળકો બધા અવારનવાર અહીંયાના ઘરે સમાચાર લેવા આવીએ છીએ। ભગવાન, અમે એવી દુઆ કરીએ છીએ કે હે ભગવાન, અમારા સાહેબ જલ્દી સાજા થઈ જાય ને અમને ભણાવાઈ જાય। સાહેબ ઘરે લપસાઈ ગયા હતા એટલે 15 ઓગસ્ટમાં પડી ગયા, મહિનાથી સ્કૂલ આવતા નથી। અમે એવી દુઆ કરો છો અમારા સાહેબ જલ્દી ઠીક થઈ જાય અને અમને ભણાવવા આવી જાય। બાળક અને શિક્ષક વચ્ચે આવા લાગણીસભર સંબંધ ભાગ્યે જ જોવા મળે છે। વિદ્યાર્થીઓ ગુરુ માટે રડતા હોય તો વિચારીએ કે ગુરુ શિષ્યના સંબંધ કેટલા ઉચ્ચ કોટીના હશે। કદાચ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવીને આટલી ખુશી ન મળી હોત, એટલી ખુશી આજે બાળકોના પ્રેમના કારણે ગુરુજીને મળી રહી છે। ભવભવના નાતા હોય તો અજ આવા ગુરુ અને બાળકો મળે। રાજેન્દ્ર સિંહની શિક્ષણ આપવાની કાર્ય પદ્ધતિ જ બાળકોના દિલમાં વસી ગઈ છે। સતત બાળકો જોડે હસતા ચહેરે શિક્ષણ આપનાર ગુરુ માટે બાળકો આંસુ સારી રહ્યા છે। કળિયુગમાં આમ તો શિક્ષક બન્યું હેવાનના કિસ્સામાં જ મોટા ભાગે સામે આવતા હોય છે, પણ આવી ઘટના ભાગ્યે જ ઘટતી હોય છે જે કળિયુગમાં પણ સતયુગના દર્શન કરાવી જાય છે। ત્યારે બાળકોના લાડકા ગુરુ જલ્દી સાજા થઈ બાળકો પાસે પહોંચે અને નાના બાળકોની આંખમાં આંસુના બદલે ખુશી જોવા મળે એ જ પ્રાર્થના। જો વાત એમ છે કે શરૂઆતથી એ વર્ગ જે છે એ રાજુભાઈ ભણાવતા હતા, છેલ્લા સતત 1લા ધોરણથી લગાવી અને 5મા ધોરણ સુધી 5 વર્ષથી સતત એ બાળકો જોડે એવા પ્રેમાળ સંબંધથી જોડાઈ ગયા હતા, એટલે આજે પણ વર્ગખંડની અંદર બાળકો એમને બહુ યાદ કરે છે, એમના માટે ખૂબ લાગણી ધરાવે છે। અને સાહેબનો સ્વભાવ પણ એટલો સુંદર હતો કે બાળકો જોડે હળીમળીને રહેતા હતા, એટલે ઘણીવાર યાદ કરે છે। અભ્યાસક્રમ અત્યારે હું જ કરાવું છું અને અમે અને રાજુભાઈ વારાફરતી શું એક કોઈ રજા ઉપર હોય તો અમે એકબીજાને પાર્ટનર તરીકે એકબીજાને હેલ્પ કરીએ જ છીએ। અને અત્યારે સતત એ જ્યારથી ગેરહાજર છે, એમને ફ્રેક્ચર થયું છે, ત્યારથી એમનો વર્ગ હું જ સંભાળું છું। જૂના ડીએસઆર ડમ્પિંગ સાઇટ પાસે મૃત્યુ પામેલ લંપીગ્રસ્ત ગાયોને પાલિકા દ્વારા ખુલ્લામાં મૂકી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો। સમગ્ર ગુજરાતમાં પશુઓમાં લંપી વાયરસ ફેલાયો છે, જેના લીધે અનેક પશુઓના મોત થઈ રહ્યા છે। સરકાર દ્વારા હજુ સુધી લંપી વાયરસથી પશુઓને બચાવવા માટે જરૂરી પગલાં ન લેવાતા જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યારે ડીસા પંથકમાં લંપી વાયરસથી પશુઓના મોત થઈ રહ્યા છે, ત્યારે મૃત્યુ પામેલ ગાયોના મૃતદેહને જૂના ડીસા ડમ્પિંગ સાઇટની બાજુમાં ખુલ્લી જગ્યામાં દફન વિધિ કરવાનું નાયબ કલેક્ટર દ્વારા પાલિકાને આદેશ કરવામાં આવ્યો છે, જે અનુસંધાને શહેરમાં મૃત્યુ પામેલા ગાયોને ટ્રેક્ટર ભરીને જૂના ડીસા ડમ્પિંગ સાઇટ પાસે મોકલવામાં આવી રહી છે। જો કે સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે લંપીગ્રસ્ત મરણ પામેલ ગાયોને પાલિકાના કર્મચારીઓ દ્વારા દફન વિધિ કરવામાં આવતી નથી અને ખુલ્લી જગ્યામાં ફેંકી દેવામાં આવી રહી છે, જેને લઈને આજે મૃત્યુ પામેલ ગાયોને ભરીને ટ્રેક્ટર પહોંચતા આજુબાજુના લોકો દ્વારા અટકાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે પાલિકાના સેનિટેશન વિભાગના ઇન્સ્પેક્ટર સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સમજાવતા મામલો થાળે પડ્યો હતો। પરંતુ સ્થાનિકો દ્વારા જણાવાયું હતું કે કલેક્ટરના આદેશ અનુસાર મૃત્યુ પામેલ ગાયોને શબને ઊંડા ખાંડા ખોદીને દફનવિધિ કરવામાં આવે, જાહેરમાં લંપીગ્રસ્ત ગાયોને ફેંકવાથી ગંભીર રોગચાળો ફેલવાની શક્યતા સિવાય રહી છે। ખાડા ખોદી દફનવિધિ કરવામાં આવે તો સ્થાનિકોને કોઈ વાંધો નથી, ત્યારે પાલિકાના કર્મચારીઓ દ્વારા પોતાના બચાવ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા લંપીગ્રસ્ત ગાયોને ખાડામાં દફનવિધિ કરવામાં આવી રહી છે, પરંતુ અન્ય પશુઓના માલિકો દ્વારા મરેલા પશુને જાહેરમાં ફેંકી રહ્યા છે, જેમને સામે કાર્યવાહી કરવા પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ સહમતિ દર્શાવી હતી।
જો કે જુનાડીસા ગામે લંપીગ્રસ્ત ગાયોની મૃતદેહને દફન વિધિમાં સ્થાનિકો અને પાલિકા આમને સામને આવી ગયા હોવાનું તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા સ્થાનિકોના હિતમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ કાલ સાંજના એમનું 4-5 ગાયો ભરીને અહીં આગળ ટ્રેક્ટર આવેલ, એમને હાઇડ્રોલિક ઊંચું કર્યું, અમારા જે છોકરા દોડ્યા પાછળથી એમને ટ્રેક્ટર દોડાવીને એમના કચરા કાનમાં લઈ ગયા. રિટર્ન ટ્રેક્ટર આવ્યું તો અમે પકડ્યું, પછી એમના જે અધિકારી સાહેબો આવ્યા એમને કોઈ સારો જવાબ ના આપ્યો. તો આ અત્યારે પણ અહીંયા ગાયો પડી છે, તો એમને અંદર દફનાવે એવી સુવિધા કરે તો બહુ સારું છે. જીસીબીવાળો ભાઈ એમ કહે છે કે અમે તો ઉપરથી જેટલું ખોદાય એટલું જ ખોદશું, અમે ઊંડી અમે નાખી નહીં શકીએ એવું અમને જવાબ આપે છે જીસીબીવાળો ભાઈ. આ પાટણ જુનાડીસા હાઈવે ઉપર હાઈવે ટચ જે ખાડાઓ છે, ગંગાજી ઓળો છે, ત્યાં આગળ આ લંપીગ્રસ્ત ગાયોને ખુલ્લામાં છોડી દીધી છે અને અમુક ગાયો દફનાત કરી છે. પણ એ સરકારના નીતિ નિયમ જે છે, પરિપત્ર કે જે આદેશ છે કલેક્ટરનો, એ સિવાય એમને ઉપરથી સામાન્ય માટી દાટી અને રાખી છે. જે કૂતરાઓ અત્યારે ખોલી અને ફરીથી ફેદવાનું ચાલુ કર્યું છે અને રોગચાળો જે ફાટ્યો નીકળશે તેની જવાબદારી સંપૂર્ણ નગરપાલિકા ડીસાની રહેશે. કારણ કે અમને જાણવા મળ્યું છે ત્યાં સુધી અહીં આગળ એક ડમ્પિંગ સાઇટનું એક જેસીબી છે ને, એ પણ અહીં પડ્યું છે હાજર. એના ડ્રાઈવર જોડે બી વાત થઈ અને કહ્યું કે અમને આ રીતનો આદેશ મળ્યા, એ મુજબ અમે કરીએ છીએ, નગરપાલિકાએ આદેશ કર્યો છે અમને. જે અહીંયા પુલ નીચે નાખ્યા છે, કોઈ નાખે અજાણે છે, અમે નાખે, નગરપાલિકા ત્યાં નાખતી જ નથી, ખુલ્લામાં નગરપાલિકા નાખતી પણ નથી, નાખી પણ ન શકે, નાખવાય નથી માગતી અને નાખશે પણ નહીં ખુલ્લામાં નગરપાલિકા. ગાયો એ નાખે છે, અમારે ગંદકીમાં રહવું કેમ કેમ, અમે ખાવા પણ નથી ખાતા, પાણી નથી પીતા, અમારા છોકરા બીમાર પડે તો અમે રહવું કેમ કેમ, ગાયો નાખી નાખીને જતા રહે ઘર આગળ, અમારે ખાવું છે તેમ, બાળકોને દવા જતી કરાવી, પૈસા જતી લાવવા, અમારે વાયરસ વાળી ગાયો નોખો, અમારે જવું જો હોય નગરપાલિકા નોખો તો અમારે ગંદકી માં રહવું છે રીતના, અમારે રહી શકતા નથી, પાણી નથી પી શકતા, અમે કરીએ શું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતેથી રાવળ યોગી સમાજની પદયાત્રાનો પ્રારંભ થયો છે. રાવળ યોગી સમાજ દ્વારા પોતાની પડતર માંગોને લઈને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રા યોજાઈ રહી છે. માંગણીઓના નિરાકરણ બાબતે રજૂઆત કરાશે. વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ વિરોધના વંટોળો ઉભા થયા છે. રાજ્યમાં અનેક સમાજોને સાથે સાથે અનેક વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને આંદોલનના માર્ગે વળ્યા છે. ત્યારે રાવળ યોગી સમાજ પણ પોતાની પડતર માંગોને લઈને આંદોલનનો માર્ગે વળ્યા છે અને આજે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરથી રાવળ યોગી સમાજની ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ થયો છે. રાવળ યોગી સમાજના લોકો દ્વારા ડીજે સાથે પાલનપુરથી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે અને 5 દિવસના અંતે ગાંધીનગર પહોંચી મોટી સંખ્યામાં સરકારને પડતર માંગણીઓના નિરાકરણ બાબતે રજૂઆત કરશે. મહત્વની વાત છે કે રાવળ યોગી સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વિચરતી વિમુક્ત જનજાતિઓને અનામત આપો તેમજ 11% શિક્ષણ, નોકરી અને સત્તામાં ભાગીદારી આપવાની માંગ કરવામાં આવી હતી. છતાં તેમની માંગો ન સ્વીકારાતા હવે રોષે ભરાયેલા રાવળ યોગી સમાજના લોકો પણ આંદોલનના માર્ગે વળ્યા છે અને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનો આજે પ્રારંભ કર્યો છે. રસ્તામાં આવતા ગામે ગામ સમાજના આગેવાનો દ્વારા બેઠકો કરાશે અને ગામના લોકોને પણ પદયાત્રામાં જોડાવા આહ્વાન કરાશે. તે બાદ 18મી તારીખે પદયાત્રા ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ માંગો સ્વીકારવા જાણ કરાશે. જો કે અત્યારે તો પદયાત્રા યોજી ગાંધીનગર પહોંચી સરકાર સમક્ષ તેમની પડતર માંગો સ્વીકારવા રજૂઆત કરાશે અને તે બાદ પણ સરકાર દ્વારા તેમની માંગ નહીં સ્વીકારાય તો સમાજના લોકો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે સમસ્ત ગુજરાત રાવળદેવ સમાજ આયોજિત પાલનપુરથી લઈને સર ગાંધીનગર સુધી પગપાળા પદયાત્રાનું આયોજન કરેલું છે. તેના સંદર્ભે અમારી એવી માગણીઓ છે કે અમારો સમાજ શિક્ષિત થાય, જાગૃત થાય, આહ્વાન કરીએ અને અમારા જે વિચરી જાતિના જે પડતર પ્રશ્નો છે, જેવા કે શિક્ષણ લગતી છે, જાગૃતિના પ્રશ્નો છે, જે 11% અનામતના પ્રશ્નો છે, એને જાગૃત કરવા માટે રાવળ સમાજે બીડું ઝડપ્યું છે અને આ સમાજ બહોળા પ્રમાણમાં આજે પાલનપુરથી લઈ અને છેક ગાંધીનગર સુધી પહોંચી વળવાનો છે અને ત્યાં જઈને પણ હજારોની મેદની સાથે અમારી માંગણીઓને વાજા આપવા માટે સરકારને અમે આવેદનપત્ર પાઠવવાના છીએ અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધીજીના માર્ગે ત્યાં પણ આહ્વાન પણ કરીશું, આંદોલનની પણ જરૂરિયાત પડશે તો પણ કરીશું અને સમાજ આજ બહોળા પ્રમાણમાં પાલનપુરથી ગાંધીનગર સુધી પ્રસ્થાન કરશે. આજે અમારા સમાજ દ્વારા સમાજ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પાલનપુરથી ગાંધીનગર પદયાત્રાનું આયોજન કરેલું છે. તેમાં અમારા સમાજના વિકાસને લગતા કેટલાક પ્રશ્નો છે, જેમાં 11% અનામતનો પ્રશ્ન છે, શૈક્ષણિક પ્રશ્નો છે, નોકરી માટેના પ્રશ્નો છે અમારા. તે આ પ્રશ્નો માટે
અમારા યુવાનો અને વડીલો મારફત છેક ગોધીનગર પગપાળા યાત્રાનું આયોજન કરેલું છે અને સરકારશ્રીને અમારી રજૂઆત અમે કરવાના છીએ. સરકાર દ્વારા અમારી રજૂઆતનો કોઈ યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો આવનારા ભવિષ્યમાં અમે ચૂંટણીમાં અમારા મતનો ઉપયોગ કયો કરવો એના માટે પણ અમે વિચારીશું અને ગોધી ચિંધ્યા માર્ગે અમે આગળની કાર્યવાહી માટે આંદોલન પણ ચલાવીશું. બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી વરસાદ આવી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે વાવાઝોડાને લઈને અનેક જગ્યાએ નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે. થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા આક્રમક મૂળમાં પધાર્યા છે. વીજળીના કડાકા ભડાકા તેમજ ભારે પવનને લઈને વરસાદથી નુકસાન થવા પામી છે ત્યારે બનાસકાંઠામાં પણ છેલ્લા 3 દિવસથી વરસાદનું આગમન થયું છે. ગાજ વીજ તેમજ વાવાઝોડા સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. થરાદના દોઢ ગામ, નાગલા સહિતના તમામ ગામોમાં વરસાદ સાથે વાવાઝોડું આવતા પશુઓને બાંધવાના અનેક શેડ ધરાશે થયા છે. ઉપરાંત શેડમાં પાર્ક કરેલી ગાડીને નુકસાન થયું છે. આ સિવાય ઘણા મકાનોના પતરા પણ ઉડ્યા હતા તેમજ ઘણી જગ્યાએ ભારે પવનને લઈને વૃક્ષો પણ ધરાશે થયા છે. જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા ખેડૂતોને પણ નુકસાન થવા પામ્યું છે. અંબાજીમાં આજે ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભારે વરસાદના લીધે અંબાજીના માર્ગો વરસાદી પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો હતો. અંબાજીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે વરસાદના લીધે અંબાજીના માર્ગો પણ વરસાદીના પાણીનો ભરાય પ્રવાહ જોવા મળ્યો હતો. અંબાજીના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અંબાજીમાં થયેલા ભારે વરસાદના લીધે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવ પણ થયો હતો, તો સાથે સાથે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થવાના કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 3 દિવસથી રોજ યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસી રહ્યો છે, તો આજે બુધવારે સવારે અંબાજીમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ચાલુ સિઝને સારો એવો વરસાદ થતા પાણીની આવકમાં પણ વધારો થયો છે, જેને લઈને નદી, નાળા અને તળ પણ ઊંચા આવતા ખેડૂતોમાં સાથે અને સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે દાંતા ખાતે આંગણવાડી કાર્યકરોને દેખાવો અને સૂત્રોચ્ચારો કરી વિરોધ દર્શાવ્યો હતો. આંગણવાડી કાર્યકરોએ પોતાની માંગણીઓ તત્કાલ પૂર્ણ કરવાની માંગ દોહરાવી હતી. વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ના આવતા દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી અને સાથોસાથ ચીમકી પણ આપી હતી કે જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણા ચાલુ જ રહેશે. દાંતાની સાથે અન્ય તાલુકામાં આંગણવાડી કાર્યકરો ઉગ્ર રોષ સાથે તેમની માંગણીઓ પૂરી કરવાની વાત દોહરાવી રહી છે અને સરકાર સામે વિરોધ નોંધાવી તત્કાળ માંગ પૂરી કરવાની માંગ કરી રહી છે. ડીસામાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો. વિદર્ભી યુવક હિન્દુ સગીરા બગાડી જતા ગણતરીના કલાકમાં ઝડપાયો. ડીસા શહેરમાં તાજેતરમાં જ હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક દ્વારા લવ જિહાદમાં ફસાવી તેના પરિવારને ધર્માંતરણ કરવાનો મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો, ત્યારે ફરીથી વિદર્ભી યુવક દ્વારા હિન્દુ સગીરાની લગ્નની લાલચ આપી બગાડી જઈ દુષ્કર્મ કરી હોવાની બાબત સામે આવતા પોલીસે તાત્કાલિક પગલાં લઈ ગણતરીના કલાકમાં બંનેને ઝડપી લઈ સગીરાને તેના પરિવારજનોને સોંપી હતી. આ અંગેની વિગત એવી છે કે ડીસાના જૂના ડીસા રોડ પર ગંગાજી વોળામાં રહેતા શ્રમિક પરિવારની સગીરા રસોઈ ગ્રુપમાં કામ કરતી હતી, જેમાં તેણીનો પરિચય વેઇટર તરીકે પીરસવાના કામમાં આવતા અમીરગઢના વિરમપુર ખાતે રહેતા શોએબ સિંધી સાથે થયો હતો. બંને જણા કેટરિંગ વ્યવસાયમાં સાથે મજૂરી કરતા હોય અને શોએબ લગ્નની લાલચ આપી તેને મોબાઈલ લઈ આપી ઇન્સ્ટાગ્રામ પર ચેટ અને વાતચીત કરતા શીખવાડી દીધું હતું. ત્યારબાદ 4 દિવસ અગાઉ શોએબે સગીરાને બગાડીને લઈ ગયો હતો, જે અંગે તેના પરિવારજનોને જાણ થતાં તેઓએ તાત્કાલિક ડીસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી બંનેની તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી, જેમાં ગણતરીના કલાકામાં જ પોલીસે બંને જણાને ઝડપી લીધા હતા. પોલીસે સગીરાને પૂછપરછ કરતા યુવકે તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કરી હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે શોએબ સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી તેને કોવિડ રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે સગીરાને તેના પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમારી આ વાતને મને મારા ધ્યાનમાં જેવું મિત્રો આ વાત આવી તો આ ઘટના 10 તારીખની છે. પોલીસ ફરિયાદ હજી ગઈકાલે જ થઈ છે. આ જે દીકરી હતી સગીરભાઈની એના માતા પિતાએ ગઈકાલે ફરિયાદ કરી છે અને 4 થી 5 કલાકમાં પોલીસે તાત્કાલિક અસરથી એક્શનમાં આવી અમારા ડીસા તાલુકાના પીઆઈ પટની અને તેમની સમગ્ર ટીમે 5 કલાકમાં આ સગીરભાઈની દીકરીને વિદર્ભીના પાસેથી બચાવી છે. એ કતલખાને જ હતી. એ બદલ હું ડીસા પીઆઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ભાઈ અક્ષયભાઈ મકવાણા અને સમગ્ર ટીમને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
રાજકીયના ઈશારે માર્ગની અન્ય જગ્યા પર માપણી કરાઈ હોવાનો આક્ષેપ. દિયોદર સરદારપુરા બે થી રવેલ જૂના 2.5 કિલોમીટરના માર્ગ મંજૂર થયો હોવા છતાં ના બનતા રજૂઆત. બંને ગામના જાગૃત લોકોએ નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. દિયોદર તાલુકાના સરદારપુરાથી રવેલ જૂના 2.5 કિલોમીટરનો માર્ગ મંજૂર થયો હોવા છતાં અને તેનો ફાઇલ ક્રમાંક GSR નંબર પણ આવ્યો હોવા છતાં રાજકીયના ઇશારે માર્ગને અન્ય જગ્યા પર ખસેડવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી આવ્યો હતો, જેમાં ગ્રામજનોએ માર્ગને પાક્કો બનાવવા માટે નાયબ કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. દિયોદર સરદારપુરાથી રવેલ જૂનાને જોડતો 2.5 કિલોમીટરનો માર્ગ વર્ષોથી કાચો હોવાથી સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરતા આખરે 2.5 કિલોમીટરનો માર્ગ મંજૂર થયો હતો, જેમાં જેનો ફાઇનલ ક્રમાંક GSR નંબર પણ પડી ગયો હોવાથી ગામના રાજકીય લોકોના ઇશારે 2.5 કિલોમીટરનો માર્ગ રવેલ જૂનાથી માળી ફાર્મ સુધી સર્વ કરાવતા લોકોમાં બ્રોશ જોવા મળી આવ્યો હતો, જેમાં ગામ લોકોએ માર્ગને લઈ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગ્રામજનોએ જણાવેલ કે સરદારપુરાથી રવેલ જૂના 2.5 કિલોમીટરનો માર્ગ કાચો છે, તે મંજૂર પણ થયેલ છે, પરંતુ રાજકીયના ઇશારે આ માર્ગને અન્ય જગ્યા પર લઈ જવા માટે સર્વે કરાવેલ છે. હાલ આ રસ્તો મેઇન છે, જેમાં અવારનવાર લોકો અહીંથી પસાર થાય છે, જેમાં અત્યારે પાણી ભરાવાથી લોકો ચાલી શકતા નથી, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂર માર્ગનું કામ હાથ ધરવામાં આવે તેવી માંગ. અને અત્યારે સરદારપુરા અને રવેલ જૂનાના લોકો આવ્યા છે. અમારો સરદારપુરાથી રવેલ જૂનાનો રોડ મંજૂર થયો હતો, જેનો GR પણ પડી ગયો હતો, પરંતુ જ્યારે માપણી કરવા આવ્યા ત્યારે સરદારપુરાની જગ્યાએ માળી ફાર્મ અને રવેલ જૂનાની માપણી કરાઈ. રવેલ જૂના અને સરદારપુરાનો માર્ગ ખૂબ જરૂરી છે. અત્યારે ત્યાં ખૂબ પાણી ભરાયેલું છે, ચાલવાની તકલીફ છે, લોકો ફરીને આવે છે, તેમ છતાં આ માળી ફોર્મથી ખોટી રીતે માપણી કરાઈ છે. અમુક રાજકીય આગેવાનોને લીધે આ ખોટી માપણી થઈ છે. અમારી રજૂઆત છે કે આ માપણી રદ કરી અને જે ખરેખર જે રોડ મંજૂર થયો છે, જેનો GR પડી ગયો છે, એ રોડ સરદારપુરા ગામથી રવેલ જૂનાનો બને એવી અમારી રજૂઆત છે. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચાર પર. પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકામાં આજે પ્રમુખ પદ સંભાળવામાં આવ્યો હતો. પાલનપુર ભાજપ શાસિત નગરપાલિકામાં આજે પ્રમુખ પદ સંભાળવામાં આવ્યો હતો. જો કે વાત કરવામાં આવે તો અગાઉના પ્રમુખ અચાનક રાજીનામું આપતા નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી, જેને આજે નવા પ્રમુખ હિન્દુ ધર્મના રીતિ રિવાજથી મંત્રોચ્ચાર કરીને પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે ભાજપના લોકોએ ફૂલહાર અને બુકે આપી અને શાલ ઉડાડીને સન્માનિત કર્યા હતા, ત્યારે વિપક્ષના અંકિતા ઠાકોર દ્વારા પણ ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને તેમની ટીમે પાલનપુર પહોંચી નવનિયુક્ત પ્રમુખ કિરણબેન રાવલને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ મને પ્રમુખ તરીકે જે જવાબદારી આપી એ બદલ હું પ્રદેશ, જિલ્લા, શહેર સંગઠન, મારા સાથી સભ્યો, શુભેચ્છકો, મીડિયા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. બસ વિકાસના કામો, જે કંઈ કામકાજ હશે, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટનું, બધા સાથે સભ્યો મળીને હું કામ કરીશ. દિયોદર મહિલા હોમગાર્ડના જવાનોએ વિવિધ માંગણીઓને લઈને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. સમગ્ર રાજ્યમાં વિવિધ સંગઠનો દ્વારા વિવિધ માંગણીઓને લઈને હડતાલ યોજવામાં આવી રહી છે, જેમાં હવે મહિલા હોમગાર્ડ જવાનો પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને રજૂઆત કરી છે. દિયોદર તાલુકામાં છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવતા 62 મહિલા હોમગાર્ડ જવાનોએ આજે પોતાની વિવિધ માંગણીઓ, જેવી કે વધતી જતી મોંઘવારીમાં કફોડી બનેલ હોમગાર્ડ જવાનોને પણ એક સારા સ્તરનું માનદ વેતન ચૂકવવામાં આવે, હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરવામાં આવે તેવી અનેક માંગણીઓને લઈને આજે પોલીસ મથકે તેમજ દિયોદર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતું, જેમાં મહિલા હોમગાર્ડ જવાનોની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી. કે અમે ગુજરાત હોમગાર્ડ મહિલા છીએ, બરોબર, તો અમને 33% અનામત આપવામાં આવે છે, તો બિલકુલ અમને એક દિવસથી 3 વર્ષથી જોઈન થયા છીએ પણ એક દિવસથી અમને ડ્યુટી આપવામાં આવતી નથી. જ્યારે કોરોનાનો કપરો સમય હતો ત્યારે અમને મોતના મોઢામાં નાખી દીધી હતી છોકરીઓને બધીને, બરોબર. પછી જ્યારે ચૂંટણીનો બંદોબસ્ત આવે છે તો અમને ઘરથી મૂકી દેવામાં આવે છે, તો અમારે ઘરનું ભાડું કાઢીને જવું પડે છે, છતાંય અમને મૂકી દે છે. પછી જ્યારે મેળા બંદોબસ્ત થાય છે ત્યારે પણ અમને મૂકી દે છે. અને આમ સારી રીતે નોકરી કરવી હોય તો ભાઈઓને આગળ કરે છે. મહિલાઓને બિલકુલ, હોમગાર્ડ મહિલાઓને બિલકુલ ડ્યુટી દિયોદર બનાસકાંઠામાં આપવામાં આવતી જ નથી. અને અત્યારે હાલ ટ્રાફિક જામ છે,
તો શું છોકરીઓ નહીં કરી શકે? શું તે તેમની ફરજ નહીં બજાવી શકે? તો તે છોકરીઓને આપતા નથી. આગળ અમારા પીએસઆઈને અને જે મામલે કલેક્ટર સાહેબને અમારી એટલી વિનંતી છે કે તમે અહીંથી અમને આગળ નિવેદન કરવા દો અને આગળ આવેદન મોકલો તો અમને ડ્યુટી આપે. છાપી પોલીસ સ્ટેશનની હદમાં એક દેશી બનાવટની બંદૂક સબ્બીર ખાન રહેમત ખાન બિહારી ઉર્ફે લાલો, જેને આંધ્રપ્રદેશમાં લૂંટના આરોપી સદ્દામ ખાન લોહાનીએ ભાગતા પહેલા સંતાડવા માટે આપી હતી, એ છાપી પોલીસે બાતમીના આધારે પકડી હતી. આંધ્રપ્રદેશમાં ગુજરાતની વડગામ તાલુકાની નાનુશણા ગામના દિનેશભાઈ ચૌધરીની કુરિયર કંપની એમકે એન્ટરપ્રાઇઝની ગાડી આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લાના મારકપુર તાલુકાના ડોરનાળા પોલીસ સ્ટેશનની હદમાં રૂપિયા 3.50 કરોડની લૂંટ થઈ હતી, જેમાં કુલ 5 આરોપી હતી. જેમાં મુખ્ય આરોપી નાનુશણા ગામના એમકે એન્ટરપ્રાઇઝના ભાગીદારના કુટુંબના કાકા વીરજીભાઈ માનસુંગભાઈ ચૌધરી ઉર્ફે વિજયભાઈએ વડગામ તાલુકાના નાવીશણા ગામના એમકે એન્ટરપ્રાઇઝના મેનેજર કિરણભાઈ ભરિયાણી રાવળની બાતમીથી ગાડીમાં લૂંટને અંજામ વિજયભાઈ સદામ નાવીશણાના વડગામ તાલુકા નદોત્રા વડગામ તાલુકાના ફલજીભાઈ અને પાટણના ઝહીરભાઈ બેલીમે ગાડી ઊભી રાખીને બંદૂકોની અણીએ જંગલ વિસ્તારમાં રૂપિયા 3.50 કરોડની લૂંટ કરી હતી, જેમાં સદામ, કિરણ, ઝહીર અને ફલજી બનાસકાંઠા અને પાટણ પોલીસની મદદથી પકડાઈ ગયા છે અને હાલમાં આંધ્રપ્રદેશમાં રિમાન્ડ ઉપર છે, જેના મુખ્ય આરોપી વિજય ચૌધરી હાલમાં ફરાર છે, જેની શોધ ગુજરાત અને આંધ્રપ્રદેશ પોલીસ કરી રહી છે અને આ ગુનામાં બીજાની સડવણી કે મદદગારીની ભૂમિકા પોલીસ શોધી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. તો જોતા રહો ન્યૂઝ પોઈન્ટ. નમસ્કાર.